सरस्वती शिशु कुंज शाळा परिवार आपनुं हार्दिक स्वागत करे छे। चलो आपणे दिवाळी वेकेशन में तमने जे असाइनमेंट आप्युं हतुं एनुं थोड़ुं रिविजन करिए। अने एना पहेला तमे पहेला सत्र में शुं भण्या अने मारा पहेला तमने मेघाबेने शुं भणाव्युं एनुं थोड़ुं रिविजन करी लईए। आ जे वर्ड पर लख्युं छे ए तमे ऑलरेडी भणी चुक्या छो, कारण के आमां शुं लख्युं छे ऑल हेल्पर्स। आ कया युनिटनुं छे? युनिट 5। યુનિટ 5 નું નામ છે ટ્રાવેલ ટાઈમ, જે તમારી ટેક્સ્ટબુક માં ઓલરેડી આપેલું છે, બરોબર। ચલો અવર હેલ્પર્સ એટલે હવે તમને તો ખબર જ છે કે આપણા હેલ્પર્સ કયા કયા છે, ચલો બોલો જોઈ, બરોબર। બાર્બર, ટીચર, ડોક્ટર, ફાર્મર, કાર્પેન્ટર, મેસન, બરોબર છે। હવે એ લોકો ક્યાં જોવા મળે છે તમને એ તમારે લખવાનું છે। અહીંયા અહીંયા મેં તમને 5 એક્ઝામ્પલ આપ્યા છે, બરોબર। હવે એ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને બરોબર ખબર પડશે કે કયું કયો વ્યવસાય ક્યાં જોવા મળશે, બરોબર છે। ચલો આ તમને ફરી વાર કહું છું, આ આપણે પહેલા શીખી ગયા છે જેનું આપણે રિવિઝન કરીએ છીએ, બરોબર છે। ચલો પહેલી ખાલી જગ્યા છે અ ડોક્ટર ઇઝ ખાલી જગ્યા, અહીંયા કૌંસમાં આપણને બે ઓપ્શન આપ્યા છે, ઇન સ્કૂલ પબ્લિક ઇન ધ હોસ્પિટલ, બરોબર છે। ચલો હવે તમે જ વિચારો કે ડોક્ટર આપણને ક્યાં જોવા મળે છે, ખેતરમાં કોણ જોવા મળે? ખેડૂત, ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત, બરોબર છે। ટીચર ક્યાં જોવા મળે છે? સ્કૂલમાં જોવા મળે છે। એવી જ રીતે હવે અહીંયા જો અ ડોક્ટર ઇઝ ખાલી જગ્યા ઇન સ્કૂલ ઇન ધ હોસ્પિટલ, બોલો તો ક્યાં હશે? ખબર પડે છે સ્કૂલમાં કોણ હોય છે? ટીચર હોય છે, બરોબર। બીજું ઓપ્શન શું છે? ઇન ધ હોસ્પિટલ, એટલે ક્યાં જોવા મળશે આપણને? ઇન ધ હોસ્પિટલ। તો હવે અહીંયા આપણે નોંધણી કરીશું ઇન ધ હોસ્પિટલ। હજુ બીજા વ્યવસાયકારો બધા બહુ છે જેનું આપણે રિવિઝન કરીશું, આ ખાલી 5 છે જે તમારી સમજણ માટે છે, બરોબર। હવે છે બીજું એક્ઝામ્પલ, અ ટીચર ઇઝ ખાલી જગ્યા પછી ઓબ્લિક છે ઇન સ્કૂલ એટ ધ પોસ્ટ ઓફિસ, પહેલા કોણ છે જો કૌંસમાં ઇન સ્કૂલ અને ઇન ધ હોસ્પિટલ। હવે આપણે એ લખવાનું છે કે અહીંયા ટીચર ક્યાં જોવા મળશે? ઇન સ્કૂલ એટ ધ હોસ્પિટલ, આ તો સૌથી સહેલું છે, તમે શાળામાં જાઓ છો ત્યાં કોણ હોય છે? ટીચર, બરોબર। તો અહીંયા શું આવશે? ઇન સ્કૂલ, વેરી ગુડ, ઇન સ્કૂલ। હવે ત્રીજી એક્ઝામ્પલ છે અ ટેલર, ટેલર એટલે કોણ? દરજી, બરોબર। કપડાં સીવડાવવા માટે જાઓ છો, તો ક્યાં જાઓ છો? ટેલર ના ત્યાં। હવે તો તમે નવા નવા કપડાં દિવાળી પર સીવડાયા હશે ને, એટલે ખબર હશે કે કપડાં ક્યાં સીવડાવવા જાઓ છો? ટેલર ના ત્યાં। હવે ટેલર ક્યાં હોય છે? ઇન ધ શોપ ઓર ઇન ધ ફિલ્ડ, ખેતરમાં હોય કે દુકાનમાં હોય ટેલર, બરોબર છે। ક્યાં હોય? ઇન ધ શોપ, દુકાનમાં। આ શોપમાં પણ જો બે શોપ થાય છે, એસ ઓ એફી શોપ, એસ એચ ઓ પી શોપ, આ શોપ એટલે શું થશે? દુકાન, અને આ શોપ એટલે શું થશે? સારું। આ તમે કન્ફ્યુઝ ના થઈ જાવ એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે એચ અને એ ની, એચ અને એ વાળો શોપ યાદ રાખવાનું છે, જો તમે એસ ઓ એપી શોપ લખશો તો શું થશે? ખોટું પડશે, બરોબર છે। એટલે એસ એચ ઓ પી શોપ એટલે દુકાન, એટલે ક્યાં જોવા મળે છે આપણને? ઇન ધ શોપ। હવે આવે છે નર્સ, નર્સ, નર્સ ક્યાં જોવા મળે? હોસ્પિટલમાં। એ શું કરે છે? જ્યારે તમે હોસ્પિટલ જાઓ છો તો તમારી સાર સંભાળ લે છે ને, એને શું કહેવાય છે? નર્સ। હવે ડોક્ટર બી ક્યાં જોવા મળે છે તમને? હોસ્પિટલમાં। તો નર્સ અને હોસ્પિટલ બંને એક્ઝામ્પલ આઈ સાથે છે, જો એવી જ રીતે આપણે પહેલું લીધું છે અ ડોક્ટર, એ ક્યાં જોવા મળે છે? હોસ્પિટલમાં। ચોથું એક્ઝામ્પલ છે નર્સ, એ પણ આપણને ક્યાં જોવા મળે છે? હોસ્પિટલમાં, બરોબર। તો અહીંયા શું લખીશું? એટ ધ હોસ્પિટલ, બરોબર। હવે જો અ પોસ્ટમેન, અ પોસ્ટમેન ઇઝ ખાલી જગ્યા બ્રેકેટમાં છે ઇન ધ પોલીસ સ્ટેશન ઓબ્લિક ઇન ધ પોસ્ટ ઓફિસ, હવે આપણે શું જોવાનું છે? પોસ્ટમેન, પોસ્ટમેન આપણને ક્યાં જોવા મળે છે? હવે એ તો તમે પહેલા શીખી જ ગયા છો કે બધા વ્યવસાયકારો આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, એ
તો બધા વ્યવસાયકારો જુદા જુદા હોવાથી આપણને જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. તો પોસ્ટમેન આપણને ક્યાં જોવા મળશે? પોલીસ સ્ટેશનમાં કે પોસ્ટ ઓફિસમાં? બરોબર, ક્યાં જોવા મળશે? પોસ્ટ ઓફિસમાં. અહીંયા પણ તમારે પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફિસમાં કન્ફ્યુઝ થવાનું નથી. પહેલા સ્પેલિંગ જોવો અને પછી લખવાનું, કારણ કે પી પી જોઈને તમે પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફિસમાં પી આવવાથી તમે શું થશો? કન્ફ્યુઝ થશો. તો પહેલા વાંચવાનું કે આપણને શું પૂછ્યું છે, પોલીસમેન પૂછ્યું છે કે પોસ્ટમેન પૂછ્યું છે. જો પોસ્ટમેન પૂછ્યું હોય તો આપણે શું લખવાનું છે? પોસ્ટ ઓફિસ. બરોબર છે. ચલો ફરી જોઈ લઈએ. પહેલું શું છે? ડોક્ટર. ડોક્ટર આપણને ક્યાં જોવા મળે છે? હોસ્પિટલમાં. અ ડોક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ. આ જે ખાલી જગ્યા છે એ આપણને જોરદાર રીતે પણ આવી શકશે, ખરા ખોટા રીતે પણ એક્ઝામમાં આવી શકે છે, એટલે એ ધ્યાન રાખવાનું. અ ટીચર ઇઝ ઇન સ્કૂલ. ક્યાં જોવા મળે છે? સ્કૂલમાં જોવા મળે છે. બરોબર છે. ત્રીજું છે, અ ટેલર ઇઝ ઇન ધ શોપ. દરજી ક્યાં જોવા મળશે? દુકાનમાં. અ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ. ક્યાં? દવાખાનામાં. પાંચમું છે, અ પોસ્ટમેન ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. આપણને ક્યાં જોવા મળે છે? પોસ્ટમેન, પોસ્ટ ઓફિસમાં. એવી જ રીતે બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ જેનું તમારે લખવાનું છે કે આપણને વ્યવસાય ક્યારો ક્યાં જોવા મળે છે. બરોબર છે. ચલો આપણે બીજા વ્યવસાયકારોના નામ લખી લઈએ. હવે જેવી રીતે મેં તમને આ વ્યવસાયકારોના નામ શીખવાડ્યા, હવે એ જ રીતે તમારે બીજા વ્યવસાયકારોના નામ તમારી જાતે લખવાના રહેશે. હજુ હું એક એક્ઝામ્પલ આપી દઉં તમને ક્યાં જોવા મળશે. હમણાં જ કીધું મેં તમને પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન એવું એક્ઝામ્પલ જોવો. અ પોલીસમેન ક્યાં જોવા મળશે આપણને? ઇઝ આવશે, ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. હવે હું તમને એવા પાંચ વર્ડ આપું છું જેમાં તમારે એની ખાલી જગ્યા પૂરવાની રહેશે કે સ્પેલિંગ કેવી રીતે પૂરો થશે એ લખવાનું રહેશે. બરોબર છે. હવે એક વાર એને લખી લેજો. બી પછી છે ખાલી જગ્યા, બી ઈ ખાલી જગ્યા. આનો સ્પેલિંગ તમારે પૂરો કરવાનો રહેશે. બરોબર છે. હવે એવું બીજું છે, સી ખાલી જગ્યા, ખાલી જગ્યા ઈ ખાલી જગ્યા. બરોબર છે. હવે ત્રીજું લખી લો, પાંચ ખાલી જગ્યા થઈ ગઈ છે. જો 1 2 3 4 5 આ પાંચ ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની રહેશે. બરોબર છે. હું આશા રાખું કે તમને મેં જે સમજાવ્યું એ સમજાઈ ગયું હશે અને સમજાઈ જ ગયું હશે, કારણ કે આપણે આ ઓલરેડી પહેલા ભણી ચૂક્યા છે જેનું આપણે રિવિઝન કર્યું છે. બરોબર છે. હવે હવે બીજા આ વર્કશીટમાં હું તમને હોમવર્કમાં આપીશ જે તમારે લખવાના રહેશે. બરોબર છે. થેન્ક યુ.